સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહેલ છે. 8 ફેબ્રુઆરીથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થયેલ છે. ગઈકાલે ગાંધીધામ નગરપાલિકા માટે 4 ઉમેદવારીપત્ર ભરાયેલ છે. આજે તાલુકા પંચાયતની બેઠકો માટે કુલે 5 ઉમેદવારીપત્ર ભરાયેલ છે, જેમાં ભુજ તાલુકા પંચાયત માટે 1, નખત્રાણા તાલુકા પંચાયત માટે 2 અને રાપર તાલુકા પંચાયત માટે 2 ઉમેદવારીપત્ર ભરાયેલ છે. જિલ્લા પંચાયત માટે આજે કોઈ જ ઉમેદવારીપત્ર ભરાયેલ નથી. ગાંધીધામ નગરપાલિકાના ચૂંટણી જંગમાં આજે વધુ 8 ઉમેદવારીપત્ર ભરાતા કુલ 12 ઉમેદવારીપત્રો ભરાયેલ છે. આ અંગે એડિશનલ કલેક્ટર શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 1,434 તથા નગરપાલિકા માટે 461 મતદાન મથક મળી કુલ 1,895 મતદાન મથક રાખવામાં આવેલ છે. નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી માટે રિઝર્વ સ્ટાફ સહિત ઉમેદવારો 10,465 સ્ટાફનું આયોજન કરવામાં આવેલ છે. ગાંધીધામ નગરપાલિકા માટે ગઈકાલે 4 ઉમેદવારીપત્ર ભરાયેલ છે. ઉમેદવારીપત્રોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમની તૈયારીઓ શરૂ કરવામાં આવશે તેવું શ્રી ઝાલાએ જણાવ્યું હતું. આ અંગે શ્રી કુલદીપસિંહ ઝાલાએ વાત કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. આગામી 28 ફેબ્રુઆરીએ આપણે ત્યાં 5 નગરપાલિકા અને 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. એની અંદર જે નિયત સમય પ્રમાણે 8 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો દરેક પક્ષોને પોતાની અનુકૂળતા પ્રમાણે એ જે સમય મર્યાદા છે એમાં ફોર્મને એ બધું નામાંકન કરી શકે છે. જે તંત્ર તરફથી તૈયારીઓ છે એમાં ખાસ કરીને અમારે જે મતદાન મથકો છે એ બધા ફાઇનલ થઈ ચૂક્યા છે. મતદાન મથકોની જરૂરિયાત પ્રમાણે અમારે કુલ જે તાલુકા જિલ્લા પંચાયતના 1434 અને નગરપાલિકાના 461 એમ મળીને 1,895 કુલ મતદાન મથકો થાય છે. એની જરૂરિયાત પ્રમાણે અમે ઈવીએમનું FLC જે ફર્સ્ટ લેવલ ચેકિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે અને ઈવીએમ ફાળવણી પણ જે તે ચૂંટણી અધિકારીને અમે કરી દીધી છે. એટલે આગામી જે ઈવીએમનું જ્યારે નામાંકનને બધું પૂરું થશે અને પછી ઈવીએમની તૈયારી ચૂંટણી અધિકારી લેવલે થશે. જે મતદાન મથકોનો સ્ટાફ છે એનું પણ અમે જે જરૂરિયાત છે એ અમે આખી ગણતરીને બધું કરી લીધું છે. એમાં અમારે કુલ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતનું બધું મળીને કુલ 10,465 જે અમારા રિઝર્વ સહિત સ્ટાફની જરૂરિયાત રહે છે તો એ પ્રમાણે અમે એનું આયોજન કરી લીધું છે. અને દરેક તાલુકા લેવલે એ રીતે ઉપલબ્ધતા રહે એની પણ અમે દરેક ચૂંટણી અધિકારીને સૂચનાઓ કરી છે. કુલ આપણે ત્યાં જે મતદારો છે એ તાલુકા જિલ્લા પંચાયતના લગભગ 10,76,000 મતદારો છે અને નગરપાલિકાના 4,39,000 મતદારો છે. તો એ બધા મતદારો પણ આની અંદર સંપૂર્ણપણે મતદાન સારામાં સારું મતદાન થાય એવી પણ એક અમારી તંત્ર તરફથી પહેલી છે. અને એના માટે પણ અમે મતદારોને પ્રોત્સાહન મળે અને એ લોકોને ઇન્સ્પિરેશન મળે એ રીતના પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ભાઈ વધુમાં વધુ ટકાવારીમાં મતદાન થઈ શકે. એક બીજું કોવિડ ગાઈડલાઇનની ખાસ સૂચનાઓ રાજ્ય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે. એમાં દરેક તબક્કે અમારા જે સ્ટાફ છે, વહીવટીતંત્ર છે, એણે પણ એનું પાલન કરવાનું રહેશે અને મતદારોએ પણ એનું પાલન કરવાનું રહેશે. જ્યારે પણ એ મતદાન કરવા જાય ત્યારે અચૂક માસ્ક પહેરીને જાય એ પણ એક ખાતરી અમે તંત્ર તરફથી કરવાની રહેશે. અને એમને જ્યારે પણ મતદાન કરવા માટે એક યુઝેન થ્રો ગ્લોવ્સ પણ એમને ત્યાંથી આપવામાં આવશે જેથી કોવિડની સંપૂર્ણ એમ કે જે એની ગાઈડલાઇન છે એનું પાલન થઈ શકે. એ સિવાય પણ સેનિટાઇઝેશન છે, સેનિટાઇઝર એ બધી જ અમારે જે વ્યવસ્થાઓ ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ અને કોવિડ ગાઈડલાઇન મેડિકલ ગાઈડલાઇન મુજબ જે છે અમે કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો માટે પણ એની એક ખાસ ગાઈડલાઇન આપવામાં આવી છે તો દરેક રાજકીય પક્ષો પણ એ ગાઈડલાઇન અમે દરેકને આપી દીધી છે તો એ પ્રમાણે પાલન કરે એવું પણ એક અમારું સૂચન છે. તો અત્યારે આખી ફોર્મ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. એના દરેક તબક્કે પછી એ ફોર્મ ભરવાનું પૂરું થાય એટલે ફાઇનલ મતપત્રો છપાશે અને ઈવીએમની પ્રિપરેશન થશે અને એ પછી 28મી તારીખે નિષ્પક્ષ અને મુક્ત રીતે ચૂંટણી થઈ શકે એ રીતે પોલીસ તંત્ર સાથે પણ અમે મિટિંગ કરી છે અને સંપૂર્ણ એક ન્યાયિક પદ્ધતિથી આખી ચૂંટણી થાય એવું અત્યારે વહીવટીતંત્ર દ્વારા એન્શ્યોર કરવામાં આવી રહ્યું છે.